તરગામ કુતલાવાડી વિસ્તારમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા 2022-23 ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા યોજાનારી બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખી એલપીએસ મોડેલ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું. બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના મનમાંથી પરીક્ષા પ્રત્યેનો ડર દૂર થાય અને પરીક્ષામાં આત્મવિશ્વાસ સાથે સફળતા મેળવે, સંપૂર્ણ તૈયારી સાથે બોર્ડની પરીક્ષા આપી શકે, સાથે સાથે પરીક્ષા પહેલા કરેલી કે પૂર્વે કરેલી તૈયારીનું પૃથ્થકરણ કરી શકાય એવા હેતુસર સાથે સાથે વિવિધ પાસાઓને આવરી લઈ શનિવારના રોજથી એલપીએસ મોડલ ટેસ્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. અમારા વિસ્તારમાં અંદાજે 300 જેટલા વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. પ્રી બોર્ડ ટેસ્ટમાં બેસનાર તમામ વિદ્યાર્થીઓને સંપૂર્ણ બોર્ડ પરીક્ષાની માહિતીથી અવગત કરવામાં આવશે. જેમ કે મોડેલ ટેસ્ટ પહેલા પરીક્ષા ખંડમાં બોર્ડની હોલ ટિકિટ અનુરૂપ રસીદ આપવામાં આવી, શિક્ષકોની ટીમ દ્વારા તૈયાર કરેલા પેપર, બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર અને સીસીટીવી કેમેરાની નિરીક્ષણ હેઠળ મોનિટરિંગ કરવામાં આવ્યું હતું, જેથી પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા જેવો જ માહોલ મળી રહે. પરીક્ષા બાદ ઉત્તરવહીની ચકાસણી કરી તેના પરિણામોનું વિતરણ કરવામાં આવશે. વિદ્યાર્થીઓના અભ્યાસ કારકિર્દી અતિ મહત્વના અને નિર્ણાયક બની રહેલી બોર્ડની પરીક્ષા પહેલા આ આયોજનના ભાગરૂપે શાળામાં યોજવામાં આવેલી પ્રી બોર્ડ પરીક્ષા આયોજન બદલ એલપીએસ શાળા પરિવાર વતી પ્રમુખ શ્રી શૈલેષભાઈ સવાણી તેમજ એડમિન શ્રી કલ્પેશભાઈ પટેલ સાહેબે, એચઓડી માધવીબેન સરૈયા, આચાર્ય શ્રી પ્રિતેશભાઈ દિયોરા, કિશનભાઈ વાઘાણી, મનોજભાઈ રવૈયા, રસિકભાઈ ઝાંઝમેરા, તમામ આચાર્યો સહિત શિક્ષક મિત્રોની ઉત્તમ કામગીરીને બિરદાવી આવી હતી. વાલી દ્વારા આયોજનને શ્રેષ્ઠ જણાવી તેમના પુત્ર પુત્રીની કારકિર્દી માટે ખૂબ જ આભાર માન્યો હતો અને શાળા પરિવારને ધન્યવાદ તેમજ અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ છે કિશન વાઘાણી. એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં હું ફિઝિક્સ ટીચર છું. અહીંયા અમે આખી ફેકલ્ટી બધું કાર્ય કરીએ છીએ અને સરસ મોડલ ટેસ્ટનું અમે આયોજન કરેલું છે. જો કે આ જે પ્રશ્ન છે એ 2 વર્ષ પહેલાં, એટલે આ વર્ષ થોડુંક લિબરેટ રહ્યું છે. છોકરાઓને સ્કૂલ થોડીક વાર ચાલુ થઈ છે, થોડોક ટાઈમ બંધ રહી છે, તો આ દરમિયાન છોકરાએ થોડુંક વર્ક પણ કરેલું છે, તો એના અનુસંધાને અમે એક્ઝામ ગોઠવેલી છે કે થોડુંક એક્ઝામમાં લખી શકે અને આના પ્રયત્નના ભાગરૂપે જે પણ કંઈ સ્કોર કવર કરે. અને હજી આપણી પાસે બોર્ડની એક્ઝામને નિયર અબાઉટ 1 મંથ આપણે કહી શકીએ એટલો ટાઈમ છે, તો એને જે કંઈ એને ફોલ્ટ લાગે તો એ રિકવર કરી શકે આના આયોજનના આધારે. તો અમારો મેઇન એમ એ છે. બીજો એક એમ એ છે કે સ્ટુડન્ટને જ્યારે બોર્ડ એક્ઝામમાં એન્ટર થાય છે ત્યારે બારકોડ સ્ટીકરથી માંડીને બેઠક નંબર ભૂલાઈ જાય છે અથવા રિસીપ્ટ ભૂલાઈ જાય છે તો શું પ્રોબ્લેમ આવે છે, અથવા કંઈક ખોટું લખાઈ ગયું તો શું પ્રોબ્લેમ આવે છે, વિષય સબ્જેક્ટ યાદ ન રહેતો. ધારો કે આજે આ સબ્જેક્ટ, આ જે મેથ્સનું પેપર છે અને છોકરો ગુજરાતીની તૈયારી કરીને આવ્યો, તો ત્યારે કેવી એને માનસિકતા કેળવી એના આધારરૂપે એક અમે આયોજન કરેલું છે. સૌ પ્રથમ તો નમસ્કાર, હું માધવી સરૈયા, એલપીએસ સ્કૂલ ઓફ કતારગામ, એના એચઓડી છું. અમારી સ્કૂલમાં હમણાં મોડેલ ટેસ્ટ ધોરણ 10 એનું આયોજન કરવામાં આવ્યું છે અને એને હિસાબે આજે ઘણી સારી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. આનો ઉદ્દેશ એક જ છે કે આપણા બાળકો જ્યારે 10માની એક્ઝામ આપતા હોય તો એક બોર્ડ, 10મું બોર્ડ એ લોકોને એક ઓટોમેટિકલી એ લોકોને ડરનો ભાવ જાગે છે. એ ડર દૂર કરવા માટે અને પ્લસ એ લોકોમાં કોન્ફિડન્ટ લેવલ વધારવા માટે આપણે આ એક્ઝામનું આયોજન કર્યું છે કે જે રીતે બોર્ડ પોતે એક્ઝામ્સ લે છે, જે રીતે જેસે બારકોડ સ્ટીકર લગાડવાનું છે કે એ લોકોનું પુરવણી નંબર કઈ રીતે લખાય છે, તો સેમ પ્રેક્ટિસ અહીંયા એ લોકોને આપવામાં આવે છે. બોર્ડ જેવું જ માહોલ ઊભો કરવામાં આવે છે કે જેથી એ લોકોના મનનો ડર ભાગી જાય અને એ લોકોને એક બેસ્ટ કોન્ફિડન્સ આવે કે નહીં, આ એક્ઝામ તો ઇઝીલી આપી શકીશ. એક આ જ ઉદ્દેશથી અને બાળકો વધુ સારું પરિણામ લાવી શકે એ ઉદ્દેશથી અમે આ મોડેલ ટેસ્ટનું આયોજન કર્યું છે. આ મોડેલ ટેસ્ટ આપનારા આપણી સ્કૂલમાં અત્યારે 195 વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી છે. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.